હેમંત સોરેન હજુ તો જેલમાંથી મુક્ત થયાને 145 કલાક થયા અને તેમણે તરત જ ઝારખંડનો મુખ્યમંત્રી પદ તરીકે શપથ પણ લઈ લીધા. નમસ્કાર દર્શક મિત્રો, હેમંત સોરેન હજુ તો જેલમાંથી મુક્ત થયાને 145 કલાક થયા અને તેમણે તરત જ ઝારખંડનો મુખ્યમંત્રી પદ તરીકે શપથ પણ લઈ લીધા ત્યારે ઘણા બધા લોકોને એવો સવાલ થાય છે, જાણકારોને પણ એવું મનમાં થાય છે કે એવું તો શું એટલી બધી ઉતાવળ આવી ગઈ કે જેલમાંથી આવતાની સાથે જ હેમંત સોરેને સીએમ બનવું હતું અને એમણે તાત્કાલિક શપથવિધિ લઈ લીધા. તો એની પાછળના ઘણા બધા કારણો છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની 31 જાન્યુઆરી 2024ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. એમની સામે એક જમીનનો કેસ હતો અને એ જમીનના કૌભાંડમાં એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એમને કોર્ટે જામીન આપી દીધા અને 145 કલાક પહેલાં તેઓ છૂટીને આવી ગયા. હવે જ્યારે હેમંત સોરેન જેલમાં ગયા હતા ત્યારે એમની જગ્યાએ ચંપાઈ સોરેનને સીએમ બનાવવામાં આવેલા હતા અને જેવા જેલમાંથી છૂટીને આવ્યા એટલે હેમંત સોરેનને તાત્કાલિક મુખ્યમંત્રી બની ગયા અને એમણે શપથ ગ્રહણ પણ કરી લીધા. હવે મૂળ વાત એ કરીએ કે એટલી બધી ઉતાવળ કેમ આવી ગઈ હેમંત સોરેનને કે એમણે તાત્કાલિક પોતે સીએમ બની ગયા. તો એક જૂની વાત પણ કરી લઈએ કે આવું સેમ બનેલું તમિલનાડુની અંદર. તમિલનાડુની અંદર જયલલિતા જ્યારે જેલમાં ગયા હતા ત્યારે એમણે મુખ્યમંત્રી પદ પન્નીર સેલ્વમને સોંપેલું અને જયલલિતા જ્યારે જેલમાંથી પાછા આવ્યા તો એમણે પણ તરત પન્નીર સેલ્વમ પાસેથી સીએમ પદ લઈ લીધેલું અને એટલે પન્નીર સેલ્વમે સીએમ પદ ખાલી કરી દીધું અને ફરીથી જયલલિતા સીએમ બનેલા. હવે મુખ્ય વાત કરીએ કે હેમંત સોરેનને આટલી બધી ઉતાવળ એટલા માટે આવી કે ઝારખંડની અંદર 4 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હવે જો ચંપાઈ સોરેન એમ કહે દે કે આ જે વિધાનસભાની ચૂંટણી મારે મારી આગેવાની હેઠળ લડવી છે અને એ ચૂંટણીની અંદર જો ચંપાઈ સોરેન જીતી જાય તો પછી એ સીએમ પદ ખાલી કરાવવું મુશ્કેલ થઈ જાય, કારણ કે પછી તો લોકો પણ એમ માને કે આ ચંપાઈ સોરેનને આટલી બધી એમની પાસે ક્ષમતા છે, તાકાત છે, ચૂંટણી જીતી બતાવે છે તો પણ એમને પદ પરથી હટાવી દેવાયા. એટલે એવા ડરને કારણે હેમંત સોરેને તાત્કાલિક પહેલેથી એમને આવતાની હાથમાં સીએમ પદ હટાવી દીધા અને પોતે સીએમ બની ગયા, કારણ કે એમને પોસાય એમ નહોતું ચંપાઈ સોરેન જો આટલી લોકપ્રિયતા મેળવી દેશે તો એમના હાથમાંથી આ ખુરશી ચાલી જશે. બીજું કે હેમંત સોરેન પોતે એક એવો મેસેજ પણ પ્રજાને આપવા માંગે છે કે એમને ખોટી રીતના આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને સરકારની જે શક્તિશાળી એજન્સીઓ છે એ એમને સીએમ પદથી હટાવવા માટે કેવું કાવતરું ઘડ્યું હતું એવો એક મેસેજ પણ પ્રજાને આપવા માંગે છે. બીજું કે એક મેસેજ એવો પણ લોકોની અંદર જાય કે જેએમએમ છે, ઝારખંડ મુક્તિ મોરચા, જે હેમંત સોરેનની પાર્ટી છે, એ પાર્ટીની અંદર કોઈ મતભેદો નથી, જેવા સીએમ આવ્યા તો તરત પદ ખાલી કરી દેવામાં, એવો પણ એક સંદેશો આપવાની વાત છે. બીજું એક એવી પણ વાત છે કે હેમંત સોરેનને એક એવો ડર છે કે ઓપરેશન કમળ કઈ સંજોગોની અંદર ઝારખંડની અંદર શરૂ નહીં થઈ જાય, કે ઓપરેશન કમળની અંદર જો ભાજપના લોકો પાર્ટીના ધારાસભ્યને ખરીદવા માંડે અને પાર્ટીને તોડી પાડે તો ઝારખંડની અંદર હેમંત સોરેન માટે સરકાર ચલાવવું મુશ્કેલ થઈ જાય. એટલે અત્યારે સત્તા એમણે પોતાના હાથમાં લઈ લીધી છે અને એ પોતે પણ એવું ઈચ્છે છે કે ભાજપનું જે ઓપરેશન કમળ છે એ ઝારખંડની અંદર સફળ નહીં થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.